હાય તો મારા વતી એનો વારસદાર મળે, દીકરાની આશા લઈને જાઉં છું, નવ હોરટના ધણીને વારસદાર દેજે, ખોડાલ મારા રખોપા કરજે, ઈ આખું ના આહુડા ખોળામાં લીધા સાહેબ, આહુડાને વાળી લીધા, એ ખોડાલ તારે ભરોસે જાઉં છું. સોમલ દેનું આવું સારા દિવસો દેખામાં, વાત ટૂંકી લઈ લઉં છું. ઓલી 21 રાણીઓ ભેગી થઈ, તમારું ખરાબ તમારી સિવાય કોઈ કરી શકવાનું નથી, કોઈના બાપની તાકાત નથી, જ્યાં લખો ત્યાં લખી દેજો. ઓલી 21 એ ભેગ્યું થયું, હા અહમ ઘવાય છે સાહેબ. 21 રાણીઓ ભેગી થઈ કે આને સારા દિવસો દેખાણા, આને ઈ જો દીકરો જણશે તો ઈ માનીતા રાણી બનશે, અને આપણે 21 અણમાનેત્યું થઈ જશું. ત્યારે ગિરનારના અમુક ગાળામાંથી ઈ ડુંગરના ગાળામાં અઘોરી સાધુ કોઈ રહેતા હશે, કોઈ તાંત્રિક રહેતા હશે સાહેબ, એને ગોત્યા અને તાંત્રિક પાસેથી તાંત્રિકતા કરાવીને એક અડદનું પુતળું બનાવ્યું, અને 21 એને ઈ અડદનું પુતળું આપી દીધું, ને એટલું કીધું આને ધરતીમાં તમે ધરબી ગયો, જ્યાં સુધી આ પુતળું ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય. ડોક્ટરને આ વાત નહીં મનાય, કારણ કે આ શ્રદ્ધાની વાત છે અને ઇતિહાસની વાત છે. એ વખતના ડોક્ટરો હકીમોને બોલાવી લીધા, સાહેબ 9 વર્ષ પૂરા થયા યુદ્ધને, 16 વર્ષ પૂરા થયા, જે પાટણના ગુજરાતના જે સૈનિકો આવ્યા હતા, જેણે ભીમગ્યારેશમાં જે કેરિયું ખાધ્યું થયું ને એના ગોઠલા રોપા ને એના આંબા થયા ને એને કેરિયું થયું, ત્યાં સુધી ગુજરાતનું પલટણ ન્યાન્યા ને અહીંયા પડી રહ્યું હતું હોળમું વર, અને અહીંયા સોમલદેને કહેવા ગયો સાહેબ 9મું વર. પણ હવે તો પેટ દેખાય છે, શરીર ગળી ગયું છે, પરસુતા થતી નથી. અને 21 રાણી પાછી ભેગી થઈને રાજાને કીધું કે આ ક્યાં હકને આ બાઈને લાવ્યા, કોઈ આ તમે ખોટા શ્રીમંતના પ્રસંગ લીધા, આ તો પેટમાં ગાંઠ છે, બીમાર છે, અને આ બીમારને તમે ઘરમાં રાખી, અને આ જ્યારથી ઘરમાં આવી તો યુદ્ધ પણ પૂરું નથી થતું, મહારાજ હવે આને રાજમહેલમાં રાખવાની જરૂર નથી. હવે સાંભળજો, અત્યાર સુધી તો સોમલદે પીડા સહન કરતા હતા, શું કામ, સાથે પતિ હતો, રાજનો હુકમ થયો, ઉપરકોટના ખૂણામાં એક નાની ઝૂંપડી, કર્ણાભાઈ ઝૂંપડીમાં સોમલદેને વળાવી દીધા કે જાવાનું ઝૂંપડા. વાત તો સાહેબ 2 કલાક, અડધી રાતમાં મજર ભાગ્યો, દીવાનો અજવાળું છે, ખાટલીમાં મહારાણી સુતા છે, પોતાની દાસીને બોલાવે, સાંભળજો વાલભાઈ, હા બા સાહેબ હુકમ છૂટ્યો મહારાણી નો, દાસી એવી બેનપણી આવી, બેનપણી એ કીધું મારથી તારું દુઃખ નથી જોવાતું બાપુ, ઝેર ની તાહળી તો ભરાઈ ગઈ. ધ્રુજતા હાથે વાલભાઈ સોમલદેના હાથમાં તાંહળી દીધી, તાંહળી એક શરતે આપું, અડધું મારે હાટું વધવા ન દે તો ખોડલ ના હમ છે, કારણ કે હવે તું મારી મહારાણી છો, હું તારી દાસી છું, તારી વગેરે હવે જીવું ક્યાં, ખોડલ ના હમ કીધા. મગજ માર્યું, હાય હાય આ સોમલદે એટલું બોલ્યા કે એ ગળધરા વાળી, તને પગે લાગી ના આવી તી, આ મારું પરિણામ, હું અહીંયા જુનાણે આવી તેથી તારા ધરે પગે લાગીને આવી છું, પણ તારી દીકરી માંથી આવું તું, હે ખોડાલ હે ખોડાલ હે ખોડાલ, જા ત્રીજી વાર પૂરું થયું, તા તો કામીન ગડલાની કકડાની બોલી કડાક 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 કરતી ખોડલે આવી ઠપક મારી તાળીને, સોમલદે પાંગે તે જ ઊભી થી, પણ યાદ કરતો આવું ને, તું રાણા સુખમાં અળોડતી હતી, બાકી મારા ધરે પગે લાગીને આવી હોય ને દુખી થવા દઉં તો ખોડલ બની જાય. વાલભાઈ પગમાં આળોટે છે, ખમા ખોડલ મારી મહારાણીની વારે આવી તું, તેથી સાહેબ વાલભાઈ ને હરખ થાય છે, ધન્ય છે ધન્ય છે સોમલદે. એ અમુકની ભેગા દાસી થઈ ગયો ને, ભલે તપ ન કર્યું હોય ભજન ન કર્યું હોય, પણ એની ભેગા હોય ને તો ભેટો થઈ જાય સાહેબ. વાલભાઈ આવી રીતે ભેટો, આનું દાસીત્વ આજ મને ફળ્યું,
મેં આવી રાણીની સેવા કરી, મને ખોડલના દર્શન થયા. વાલભાઈ માં બોલે છે, મોઢેલી ખોડલના મોઢેલી વેણ વાલભાઈ નું દાસી નું નામ નીકળ્યું. વાલભાઈ હા માં, જાઓ તમારા જુનાણાના તળીને સમાચાર આપો કે અમારી મહારાણીએ નવ હોરઠના ધણીને જન્મ આપ્યો છે. જન્મ તો થયો નતો, પણ સત્ય હારે રેલી વાલભાઈ, અમે સત્ય બોલે તોય એને અસત્ય થોડુંક લાગે. પણ માઉ હું કહું છું તને, જા જાઓ વાલભાઈ. અને વાલભાઈ ગડગડતી દોડ દીધી સાહેબ, કપડા હાથ દોડતી જાય. અડધી રાત ને ટાળે જુનાણાના નાથ ને ઘણી ખમ્મા, નવ વર્ષના ધણીને ઘણી ખમ્મા, આ ખપકારા સાંભળી અને રાજમહેલના પગથિયા ઉતરે છે મહારાજ. રાડિયા સાહેબ, વાલભાઈ સના સમાચાર? ખમ્મા ધણી બાપ, મારા નવ વર્ષના ધણીને ઘણી ખમ્મા, અમારી મહારાણીએ નવ વર્ષના ધણીને જન્મ આપ્યો છે, દેવના ચક્રને જન્મ આપ્યો છે. અડધા તો ડોકમાલી મોતીની માળા નીકળી ગઈ. ખમા વાલભાઈ, તને ખમા વાલભાઈ. અને રાતે નોબત્યું મળી વાગવા, ખરેખર મળી વેચાવા. ત્યાં ઓલી એકવીસે જાગી કે આપણે ઓલું પૂતળું ડાયટું હડી નહીં ગયું હોય ને, આપણે જ કર્યું છે આ, કેમ જે પરસુતા થઈ કેમ. અને દોડી અને જે જગ્યાએ એમ કહેવાય પૂતળું ડાયટું થયું, સાહેબ એકવીસે ભેગી થઈને જ્યાં પૂતળું બારું કાઢવું અને અહીંયા પૂતળાને બારું કાઢવું અને અહીંયા સોમલદેને નવ હોરસના ધણીને જન્મ દેવો. સાહેબ હા હા, આનંદ ની વાત તો છે સાહેબ. એની સોમલદે પાસે કોઈ બાઈ નહોતી, આનું નામ નવઘણ રાખજે. ઘણ કેતા સોમા હું, નવ નવ સોમા જેની માથે લે વૈયા ગયા, ગણ વીતી ગણ વીતશે ઘણા પડશે. નવ નવ વરહ તારા ઉદરમાં જ્યાં પાક્યો છે, નવ ઘણ નવ વરહ માથેલી વ્યા ગયા છે, એટલે આનું નામ નવ ઘણ રાખજે. અને આ મોટો થાય ને સમજણો ત્યારે એને કહેજે ગળધરે આવીને લાપસી કરી જાય. અને ત્રીજું એ કહેજે કે એને જ્યારે જરૂર પડે અને મને હાથ કરે અને એની ભાલાની નોક ઉપર કાળીદેવ ચકલીથી ન બેહું તો ખોડિયાર ન કહેવા બોલા. માડી તારા પર જાનો નહીં પાર, એ ભેળિયાળી તારા પર જાનો નહીં પાર. હે ભગવતી, તમે કેટલા ગુણગાન ગાયે. બસ એટલું કહે, હે મા જે તને ભાવથી સમરે ને હાબદી થાજે, ગામ ઉપર કૃપા વરહાવજે. અમે તો કાળા માથાના માનવી છીએ, ડગલે ડગલે અમારી ભૂલો થતી હોય, પણ માં તું તો માં છો, કાયમ તું તમારા ચરણે અમને રાખજે. અને